નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શાંતિ નિકેતન શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં સામાન્ય જ્ઞાન વિષય વિશે અભ્યાસ કરીશું. તો આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 19 ભારતના વડાપ્રધાનો શીખવાનો છે. તો આપણે જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાનો કયા કયા છે, એટલે કે અત્યાર સુધીમાં દેશની આઝાદી આપણને મળી 1947માં, ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણા દેશમાં કેટલા વડાપ્રધાનો થઈ ગયા, એ અને એ ક્રમમાં, મતલબ કે પ્રથમ વડાપ્રધાન કોણ હતા, પછી કોણ હતો, બીજા નંબરે કોણ હતા, ત્રીજા નંબરે કોણ હતા, એ અનુસાર ક્રમમાં વડાપ્રધાનો આપણે જોવાના છે. અહીંયા ફોટા આપેલા છે બધા વડાપ્રધાનોના, નરેન્દ્ર મોદી સુધી 14 વડાપ્રધાનોના ફોટા આપેલા છે. તો આપણે જોવાનું છે કે કયા વડાપ્રધાન છે. તો જો પ્રથમ છે ફોટો, એ છે આપણા જવાહરલાલ નહેરુ. પ્રથમ છે જે, એ છે જવાહરલાલ નહેરુ. એના પછીનો ફોટો જે છે, એ છે લાલબહાદુર શાસ્ત્રી. પછી ત્રીજા નંબરે જે છે એ ઇન્દિરા ગાંધી. ચોથા નંબરે જે છે એ મોરારજી દેસાઈ. પાંચમા નંબરનો ફોટો છે એ છે ચરણસિંહ ચૌધરી. છઠ્ઠા નંબરે ફોટો છે રાજીવ ગાંધી, જે સોનિયા ગાંધીના પુત્ર હતા. સાતમા નંબરનો ફોટો છે એ વીપી સિંહ. આઠમા નંબરનો ફોટો છે ચંદ્રશેખર. નવમા નંબરનો ફોટો છે એ છે પીવી નરસિંહ રાવ. દસમા નંબરનો ફોટો છે એચડી દેવગૌડા. અગિયારમા નંબરનો ફોટો છે આઈકે ગુજરાલ. બારમા નંબરનો ફોટો છે અટલ બિહારી વાજપેયી, જે એક સારા કવિ, હિન્દી કવિ પણ છે. તેરમા નંબરનો ફોટો જે છે એ છે ડૉક્ટર મનમોહનસિંહ. અને છેલ્લે ચૌદમા નંબરનો એ છે આપણા અત્યારના જ વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદી. તો અહીંયા તમને બાજુમાં આપેલું છે, એમાં તમારે એનો ક્રમાંક, ફોટા ક્રમાંક લખવાનો છે. તો આપણે જોઈએ, પ્રથમ છે એચડી દેવગૌડા. તો એમનો ક્રમ અહીંયા જે છે એ 10મા નંબરનો છે. એના પછીનું છે અટલ બિહારી વાજપેયી. તો તમને એ ખબર પડશે જ, વાજપેયી એકદમ એમનો ચહેરો જોતા જ તમને ખબર પડી જાય, એ છે 12 નંબરના ક્રમે. એના પછીનો છે લાલબહાદુર શાસ્ત્રી, તો એ બીજા નંબરના ક્રમે જે છે એ છે. પછીનો છે રાજીવ ગાંધી, એ છે છઠ્ઠા નંબરના ક્રમનો. પછીનો ફોટો, પછીનો છે મોરારજી દેસાઈ, એ છે ચોથા ક્રમાંકનો ફોટો છે. પછી છે વીપી સિંહ, જે 7મા ક્રમાંકમાં છે ફોટો. પછી છે જવાહરલાલ નહેરુ, જે પ્રથમ ક્રમાંકમાં ફોટો છે. નરેન્દ્ર મોદી, એ તો તમે બધા ઓળખતા જ હશો વિદ્યાર્થી મિત્રો, કારણ કે હાલના આપણા હમણાં જ હાલના વડાપ્રધાન પણ જે છે એ છે નરેન્દ્ર મોદી. એમનો ક્રમાંક છે 14મો. પછીનો છે ચંદ્રશેખર, એમનો ક્રમાંક છે 8. ચરણસિંહ ચૌધરી, તો એમનો ક્રમાંક છે 5. એ શ્રીમતી ઇન્દિરા ગાંધી, તો એમનો ક્રમાંક છે 3. પછીનું છે આઈ કે
गुजरात, तो एमनो क्रमांक छे 11मा। पछी छे पीवी नरसिंह राव, तो एमनो क्रमांक छे 9। ने छेल्लो छे डॉक्टर मनमोहन सिंह, तो एमनो क्रमांक छे 13। तो विद्यार्थी मित्रों, आ तमारे एटला माटे जाणवू जोईए के आपणे भारत देशना नागरिक छीए, तो आपणा देशना કેટલા વડાપ્રધાનો થઈ ગયા એની માહિતી તો આપણી પાસે હોવી જ જોઈએ। અને એના પછી એ પણ આવે છે વિદ્યાર્થી મિત્રો કે કયા વડાપ્રધાનો કયા સમયમાં થઈ ગયા। પણ અત્યારે તમારે માત્ર આ ક્રમ યાદ રાખવાનો છે કે સૌપ્રથમ વડાપ્રધાન કોણ થઈ ગયો અને છેલ્લે સુધી વડાપ્રધાનો કયા હતા, એ બધાનું લિસ્ટ તમારે યાદ રાખવાનું છે। તો એ વિદ્યાર્થી મિત્રો ક્રમમાં લખી, વડાપ્રધાનનું નામ ક્રમમાં લખી અને તમારે તૈયાર કરી દેવાના છે। 1 થી 14 વડાપ્રધાનોનું નામ ક્રમમાં લખી દેવાના અને પછી તમારે તૈયાર કરી દેવાના છે વિદ્યાર્થી મિત્રો।